पोस्टर वॉर विषय। गुजरात विधानसभा चूंटणी पूर्वे महानगरोमां राजकीय पक्षोए प्रजाने आकर्षवा पोस्टर्स होर्डिंग्सथी प्रचारनी कवायत तेज करी। अमदावादना महत्वना राजमार्ग पर भाजप कांग्रेसनो प्रचार युद्ध बराबरनो जाप्यो छे। भाजपे गुजरातने केन्द्र सरकारना शिक्षण आरोग्य सहित प्रजाहितमां थयेला महत्वना कार्योने पोस्टर मार्फते जनता वच्चे लई जवानो प्रयास कर्यो। भाजपे बुलेट ट्रेन, एम्स, आयुष्मान, मुद्रा योजनाना पोस्टर ठेर ठेर लगाव्या, तो कांग्रेसे पण पॉजिटिव प्रचार करता गुजरातमां तेमना कार्यकाळमां थयेला विकास कार्योने रजू कर्या। कांग्रेसे काम बोले छे नाम हेठळ शिक्षण, खेती, आरोग्य, सहकार, औद्योगिकरणना थयेला कामना होर्डिंग्स लगाव्या छे। विधानसभा चूंटणी पहेला पोतપોતાના કામનો હિસાબ આપવા માટે હોર્ડિંગ્સ વોર અથવા તો હોર્ડિંગ્સ થકી પ્રચાર પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને અત્યાર હાલ અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના કહે કે 1960 થી લઈને ત્યાર પછી જ્યાં સુધી કોંગ્રેસની સરકાર રહી એ સરકારના સમયગાળામાં કેવા કામ કરવામાં આવ્યા છે, એ કામ કોંગ્રેસ અત્યાર હાલ હોર્ડિંગ્સ થકી કોંગ્રેસનું કામ બોલે છે કરીને દર્શાવી રહી છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જે ગુજરાતની પહેલી એમ્સ એટલે કે જેટલી ડબલ એન્જિન સરકારની અંદર જે કામો થયા છે એ જનતા દરબાર સુધી લઈ જવાનો પ્રયત્ન અહીંયા થતો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે આમ તો છેલ્લા 27 વર્ષની વાત ભારતીય જનતા પાર્ટી કરતી જોવા મળી રહી છે, પરંતુ સૌથી વિશેષ આ કેમ્પેનની અંદર જો કોઈ ભાર મૂકવામાં આવ્યો હોય તો એ ડબલ એન્જિન સરકારની વાત પર, એટલે કે કેન્દ્ર સરકારની સહાયથી રાજ્યની અંદર કઈ મહત્વની બાબતો બની છે, કઈ નવી યોજનાઓ આવી છે એ ડબલ એન્જિન સરકાર થકી ભારતીય જનતા પાર્ટી દર્શાવતી જોવા મળી રહી છે। કેમેરામેન હિરેન ખલાસ સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી 9, અમદાવાદ। ગુજરાતની જનતાના દિલમાં લાંબા સમય બાદ જગ્યા બનાવવા માટે કોંગ્રેસે પોઝિટિવ પ્રચારની રણનીતિ અપનાવી। ભાજપ અને કોંગ્રેસના સમયમાં થયેલા કાર્યોને પોસ્ટરમાં સરખાવવામાં આવ્યા, જેના થકી જનતા હાથને સાથ આપશે તેવો મનીષ દોશીએ વિશ્વાસ વ્યક્ત કર્યો। કોંગ્રેસે કરેલા પાયાના કામ એટલે કે સિંચાઈની યોજના, ભાજપાના શાસનમાં એક પણ મોટી સિંચાઈની યોજના નથી બની, કોંગ્રેસના શાસનમાં બની, એટલે નવી પેઢીને પણ આ વાતથી ખબર પડે। સાથોસાથે ગુજરાતના શૈક્ષણિક સંસ્થાઓ પરવડે તેવી ફીમાં સરકારી સંસ્થાઓ, સરકારી શાળાઓ કોંગ્રેસના શાસનમાં બની, તમામ પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને મોટી સિવિલ હોસ્પિટલ, જિલ્લાની હોય કે એશિયાની સૌથી મોટી હોય, તો એ કોંગ્રેસના શાસનમાં બની। ભાજપાના શાસનમાં 15 વર્ષમાં 1 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બન્યું અને 14 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ થયા, આ ભાજપાની દેન છે। ભાજપના નેતા ઋત્વિજ પટેલે કોંગ્રેસના કામ બોલે છે પ્રચાર અભિયાન પર નિશાન તાક્યું। ઋત્વિજ પટેલે કહ્યું કોંગ્રેસનું નામ નહીં તે બદનામ કેમ છે તે જોરશોરથી બોલે છે, કોંગ્રેસના સમયના પરિવારવાદ, ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ, ગોટાળા, કૌભાંડોથી પરેશાન પ્રજા ભાજપ પર ફરી વિશ્વાસ વ્યક્ત કરશે। કોંગ્રેસની પરિવારવાદની ભાવના, ભ્રષ્ટાચારની ભાવના, જ્ઞાતિવાદની ભાવના, એના લીધે જ્યારે કોંગ્રેસ શાસનમાં ગુજરાત અને કેન્દ્રમાં હતી ત્યારે કરેલા ભ્રષ્ટાચારોની હારમાળા આજે ભૂલે છે, અને સામેની બાજુએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારે કરેલા વિકાસના અનેકવિધ કામો, છેવાડાના માનવીના ઉત્થાન માટે લાવેલી યોજનાઓ અને એના અસરકારક અમલના કામો બોલે છે ત્યારે પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે અડીખમ મૂકી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। રાજકોટના મહત્વના માર્ગ પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર પ્રચાર કરતા હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે, જેમાં ભાજપે આયુષ્માન યોજના, મુદ્રા યોજનાના, તો કોંગ્રેસે શ્વેત ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિ થકી અગાઉની સરકારના કામ બોલતા હોવાનો દાવો કર્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ એક મોકો કેજરીવાલને ઉલ્લેખ સાથેના પોસ્ટર્સ લગાવી એક તક આપવાની માંગ કરી। ભાજપ કોંગ્રેસ આપે ઘરે ઘરે જઈને પ્રચાર કરવાના બદલે મહત્તમ લોકો સુધી પોસ્ટર થકી પ્રચાર કરવાની રણનીતિ અપનાવી છે। લોકોના ગળે વાત ઉતારવાની ભારતીય જનતા પાર્ટીની જે કોશિશ છે એ પણ એમાંય ખામી છે, પોસ્ટર વર્થી કરવું પડે છે એટલે, અને કોંગ્રેસ એ પણ પોસ્ટર વર્થી આ વાત કરી રહી છે, એનો અર્થ એમ છે કે લોકો સુધી બાય હાર્ટ
જઈ શકે એમ નથી. એટલે આ પ્રયાસ જે છે ને, આમ જુઓ ને તો એ લોકો ભલે આને કેમ્પિયનમાં ગણાવતા હોય પણ એક બાલિશ પ્રયાસ છે, અસરકારક એટલો નથી. કારણ કે લોકોને બધી ખબર છે, કારણ કે સોશિયલ મીડિયામાં એના ખિસ્સા સુધી અને દિલ સુધી બધી વાત પહોંચી ગઈ છે. પોસ્ટરથી આકર્ષાય એ જગત હવે ખતમ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભલે તારીખ જાહેર ન થઈ હોય પરંતુ રાજકીય પક્ષો દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દરેક રાજકીય પક્ષોએ પોતાની યોજના અને પોતાના કામને દર્શાવતા બેનરો છે તે રજૂ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેમના દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે. આ જે પોસ્ટર આપ જોઈ રહ્યા છો તે ભારતીય જનતા પાર્ટીનું ડબલ એન્જિન સરકારનું પોસ્ટર છે કે જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમને ભારતીય જનતા પાર્ટીની સીધી વર્ણવતી આ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે. તો કોંગ્રેસ દ્વારા પણ તેમના શાસનકાળમાં કરેલા કામોને કોંગ્રેસનું કામ બોલે છે તે બેનર હેઠળ રજૂ કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી છે તે ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવી છે, ત્યારે એક મોકો કેજરીવાલને આપવામાં આવે તે હેઠળના બેનર રજૂ કરી અને લોકોને આકર્ષિત કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. ભલે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર ન થઈ હોય પરંતુ જે પ્રકારે શહેરમાં રાજકીય બેનરો લગાવવામાં આવ્યા છે તેને કારણે જરૂરથી ચૂંટણીનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ બેનરો છે તે લોકોને કેટલા આકર્ષિત કરે છે તે આગામી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જ નક્કી કરશે. કેમેરા પર્સન હેમાંશુ મકવાણા.